નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો આપણે અગાઉ ઈ સમાજ કલ્યાણ અન્વયની કેટલીક યોજનાઓની માહિતી મેળવી ગયા તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું એ વિદેશ અભ્યાસ લોન કે જેના માટે જાહેરાત આવી ગયેલ છે તો આજે આપણે વિદેશ અભ્યાસ લોનની યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવાશો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ

તો આ ઓનલાઈન અરજીઓ જાહેરાત પ્રસિદ્ધ થઈથી ત્રીસ દિવસ સુધી કરવાની રહેશે અને સમય મર્યાદા બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેવું સ્પષ્ટ જણાવેલ છે એટલે કે પચીસ સાતના રોજ આ જાહેરાત બહાર પડેલ છે તો તે ચોવીસ આઠના રોજ આ અંતિમ તારીખ રહેશે તો ચોવીસ ઓગસ્ટ બે હજાર વીસ પહેલાં જે કંઈ ઉમેદવારો આ જાહેરાત અન્વયે ફોર્મ ભરવા માગતા હોય તે ભરી શકે છે તો તેમાં આપણે આગળ જોઈએ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર વીસ એકવીસ માટે વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના હેઠળ ગુજરાત રાજ્યના જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે તેમના માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી વર્ષ બે હજાર વીસ એકવીસ માટે લોન મેળવવાના નીચેની શરતોને આધીન રહી અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે આ અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવાની હોય વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવેલ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈ અને અરજી કરવાની રહેશે તો મિત્રો આ અરજી એ ઓનલાઈન જ મંગાવેલ છે એટલે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને ત્યાં આપ રજીસ્ટ્રેશન કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો રજીસ્ટ્રેશન નથી કરી તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે અંગેનો વિડીયો પર આઈ બટન પર આપેલ છે જ્યાંથી આપ જોઈ શકો છો તો આપણે તેની શરતોમાં જોઈએ ક્રમ નંબર એક જે મહત્તમ લોનની રકમ છે તે પંદર લાખ રૂપિયાની છે અને તેના પર વાર્ષિક ચાર ટકાના દરે વ્યાજ લેવામાં આવશે એટલે કે ચાર ટકાના દરથી આ લોન મળવાપાત્ર થશે ક્રમ નંબર બે જોઈએ તો ધોરણ બાર પછી ડિપ્લોમા સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમ માટે લોન આપવામાં આવનાર છે ક્રમ નંબર ત્રણમાં જોઈએ તો સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી પછી અનુસ્નાતક કક્ષાનું એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ માટે ક્રમ નંબર ચાર છે કે કુટુંબની વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં તો આ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ લાગુ પડતું નથી જેની સૌએ ખાસ નોંધ લેવી ક્રમ નંબર પાંચ છે કે ધોરણ બાર સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા પચાસ ટકા હોવા જરૂરી છે તો આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ બાર અથવા તો સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા પચાસ ટકા હશે કે તેથી વધુ હશે તેવા ઉમેદવારો અરજી કરી શકે છે અને તેવા ઉમેદવારોને જ આ લોનનો લાભ મળવા પાત્ર થશે ત્યારબાદ આપણે આગળ તેના માટે જરૂરી આધાર પુરાવો જોઈએ તો મહત્વના જરૂરી આધાર જેમાં ક્રમ નંબર એક છે કે જાતિનો દાખલો છાડા છોડિયાનું પ્રમાણપત્ર ત્યારબાદ બે નંબર પર છે કે કુટુંબની આવકનો દાખલો આઈટી રિટર્ન ફોર્મ સિક્સટીન એટલે કે ફોર્મ નંબર સોળ ક્રમ નંબર ત્રણ છે કે અભ્યાસની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અને ટકાવારીના આધારો ત્યારબાદ ક્રમ નંબર ચાર છે વિદેશના અભ્યાસનો ઓફર લેટર સ્લેશ આઈ ટ્વેન્ટી લેટર ઓફ એક્સેપ્ટેશન્સ એટલે કે વિદેશ અભ્યાસ માટે આપને જ્યાં જવા માંગો છો ત્યાંનું ઓફર લેટર કે એક્સેપ્ટન્સ લેટર જરૂર પડે છે ત્યારબાદ ક્રમ નંબર પાંચ માટે કેટલો ખર્ચ થનાર છે તે અંગેના પણ આવશે ક્રમ નંબર છ ઉપર છે કે વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ વિદેશ અભ્યાસ માટે જવા માંગો છો એટલે આપે જે કઈ વિદ્યાર્થીઓએ પાસપોર્ટ કઢાવેલા છે તે પાસપોર્ટની નકલની પણ અહીંયા જરૂરિયાત ઊભી થશે ક્રમ નંબર છ ક્રમ નંબર સાત પર છે કે વિદ્યાર્થીના જે તે દેશના વિઝાની નકલ આપ જે પણ દેશમાં અભ્યાસ કરવા માટે જતા હોય તે દેશના વિઝા મેળવેલ હોય તે વિઝાની નકલ પણ સામેલ કરવાની રહેશે અને અંતે ક્રમ નંબર આઠ ઉપર છે કે એર ટિકિટની નકલ એટલે કે જે આપે પ્લેનની ટિકિટ બુક કરાવેલ હશે તે ટિકિટની નકલ પણ અહીંયા સામેલ રાખવાની રહેશે હવે આગળ જોઈએ કે આ ફોર્મ કેવી રીતે ભરવું તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતા પહેલાં નીચે જણાવેલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ શકે તે માટે નિયત નમૂનાનું ફોર્મ નિયત સોગંદનામા જરૂરી જોડવાના આધારોની યાદી એ એફએક્યુમાં ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવીના ના ડેશબોર્ડ પર આપવામાં આવેલ છે જે ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેરમાં આપેલ છે તો ત્યાંથી એ આ ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેના સોગંદનામાની નકલો એ તમામ વસ્તુઓ આપને એ ડેશબોર્ડમાં ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેરમાંથી મળી જશે તો હવે આપણે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ખોલી અને જોઈ લઈએ તો મિત્રો આપણે ઈ સમજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની સાઈટ ખોલી લીધેલ છે જેમાં નોટિફિકેશન બતાવે છે કે નિયામક વિકસતી જાતિ કલ્યાણની વિદેશમાં અભ્યાસ માટે લોન અને કોમર્શિયલ પાઇલોટ પ્રોજેક્ટ તાલીમ લાયસન્સ માટેની લોનની ઓનલાઈન અરજી એક સાત બે હજાર વીસથી એકત્રીસ સાત બે હજાર વીસ સુધી કરી શકશે અને હાલમાં કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ ધ્યાનને લઈ વિદેશ અભ્યાસ લોન યોજના અને કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન એટલે કે વિદેશમાં તાલીમ માટે જતા તાલીમાર્થીઓ માટેની યોજનાની અરજીઓ વિઝા અને એર ટિકિટ વિના અરજી કરી શકશે પરંતુ બંને મળ્યાથી તુરંત જ જે તે જિલ્લાના જિલ્લાની કચેરીમાં જમા કરાવવાની જવાબદારી અરજદારની રહેશે એટલે કે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં વિઝા અને એર ટિકિટ હાલમાં રજૂ નહીં કરો તો પણ આપની અરજી કરી શકાશે પરંતુ આપને જ્યારે તે વિઝા અને એર ટિકિટ મળી જશે તેવી આપને આપના જિલ્લાની કચેરીમાં રજૂ કરવાની રહેશે તો અરજી માટે આપને અહીંયા સૌ પ્રથમ આપનું યુઝર આઈડી ત્યારબાદ પાસવર્ડ દાખલ કરી અને આ જે કેપ્ચા કોડ બતાવે છે તે કપચા કોડ આ બોક્સમાં એન્ટર કરી અને લોગ બટન પર ક્લિક કરી લેવાનું રહેશે અને ત્યારબાદ આપ વિદેશ અભ્યાસ લોન માટે અરજી કરી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ